આજે આપણે ત્રિકોણોની સંખ્યા ગાણિતિક કોયડો એટલે કે આપેલી આકૃતિની અંદર કેટલા ત્રિકોણ છે તે ગણવાના કોયડા વિશે સમજીએ. સૌપ્રથમ આપણે જોઈએ તો અહીં આપેલી આકૃતિમાં એક જ ત્રિકોણ છે, ત્યારબાદ અહીં બીજી આકૃતિ એની અંદર એક ત્રિકોણની અંદર બે ભાગ છે, એટલે કે કુલ કેટલા ત્રિકોણ અહીં બને છે, તો એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ અને આ મોટો ત્રિકોણ, એટલે કે કુલ ત્રણ ત્રિકોણ. તો આ ગણતરી કરવાની સરળ રીત માટે આપણે આ ત્રિકોણોને નંબર આપી દીધા અને એનો સરવાળો કરીએ એટલા કુલ ત્રિકોણ થાય. આગળ બીજી આકૃતિની અંદર અહીં ચાર નંબર આપેલા છે, એટલે કે નાના નાના ચાર ત્રિકોણ બને છે, એક બે ત્રણ ચાર. આ ચારે ચાર નંબરનો કુલ સરવાળો કરીએ તો કુલ દસ થાય, મતલબ અહીં કુલ દસ ત્રિકોણ બને. એ જ રીતે ત્રિકોણની અંદર ગમે એટલા ભાગ પાડીએ તો એ દરેક ભાગના આપેલા નંબરનો સરવાળો કરીએ એટલા ત્રિકોણોની સંખ્યા અહીં બને. અહીં પાંચ ને ચાર નવ, નવ ને ત્રણ બાર, બાર ને બે ચૌદ, ને એક પંદર. તો અહીં પંદર ત્રિકોણ બને. એ જ રીતે આગળ અહીં છ ભાગ પાડીએ તો આ ત્રિકોણના છ એ છ ભાગનો સરવાળો કરી દઈએ તો છ ને પાંચ અગિયાર, ને ચાર પંદર, ને ત્રણ અઢાર, ને બે વીસ, ને એક એકવીસ ત્રિકોણ બને. કુલ એકવીસ ત્રિકોણ બને. આ એની સરળ રીત છે. તો આ રીતે આવા ત્રિકોણ ની અંદર કુલ કેટલા ત્રિકોણ સમાયેલા છે એવા કોયડા નો જવાબ શોધવો હોય તો આ રીત સરળ છે. ત્યારબાદ અહીં ચોરસની અંદર રહેલા ત્રિકોણોની કેટલી સંખ્યા છે એ જાણવા માટે અહીં સર્વપ્રથમ આ ચોરસની અંદર કુલ એક અને બે, એનો મતલબ બે જ ત્રિકોણ છે દેખાય છે. હવે બીજા ચોરસની અંદર નાના નાના એક બે ત્રણ ચાર ત્રિકોણ આપેલા છે, પણ હવે એની અંદર બીજા પણ ત્રિકોણ બનતા દેખાય છે, એટલે કે આ આકૃતિને છોડતો આવી આકૃતિની અંદર બનતા ત્રિકોણોની સંખ્યા શોધવી હોય તો એને આપણે જે નાના નાના ખાનાને નંબર આપ્યા એ કુલ ચાર નંબર હોય તો એ ચારને બે વડે ગુણો એટલા ત્રિકોણ થાય, મતલબ એક બે ત્રણ ચાર, તો ચાર ગુણ્યા બે એટલે આઠ, આઠ ત્રિકોણ થાય. અહીં આ ચોરસની અંદર આપણે એક બે ત્રણ ચાર પાંચ છ નંબર આપેલા, એનો મતલબ કે છ ને બે વડે ગુણીએ તો બાર ત્રિકોણ બને. એ જ રીતે આ ચોરસની અંદર આપણે આઠ સુધી નંબર આપેલા, આઠ નાના નાના ત્રિકોણ બને છે, એનો મતલબ આઠ ને બે વડે ગુણીએ તો સોળ ત્રિકોણ બને. આ ત્રિકોણની અહીં આપણે ગણતરીમાં જોઈએ તો ચાર નંબર હતા, તો કુલ આઠ કઈ રીતે બન્યા, તો ચાર નાના નાના અને બીજા આવા ચાર, એક આ ત્રિકોણ અને આ એની સામેનો, પછી ત્રીજો ત્રિકોણ, એક આ અને આ એની સામેનો, એમ કુલ ચાર, ચાર નાના અને ચાર મોટા એમ કરી અને કુલ આઠ ત્રિકોણ બને. એવી ને એવી સ્થિતિ અહીંયા પણ થાય. હવે જો આવા બે ચોરસ એકબીજા સાથે જોડાયેલા હોય તો અહીં કુલ આઠ ત્રિકોણ બને છે, તો આવી આકૃતિની અંદર કુલ કેટલા ત્રિકોણ બને, તો એક આકૃતિના આઠ ત્રિકોણ, બીજી આકૃતિના આઠ ત્રિકોણ અને બંને જે જગ્યાએ જોડાણા છે એ બે બિંદુથી
આ મોટા બે ત્રિકોણ બને છે, એક આ સીધો ત્રિકોણ અને બીજો એક આ ઊંધો ત્રિકોણ. તો બીજા બે એક્સ્ટ્રા ત્રિકોણ બને બે આકૃતિને જોડાવાથી, એટલે કે કુલ 8 ના 8 16 બે 18 ત્રિકોણ બને. હવે કુલ આવા 4 ચોરસ જોડાયેલા હોય તો આના 8 ત્રિકોણ, આના 8 ત્રિકોણ, આના 8 ત્રિકોણ, આના 8 ત્રિકોણ, અને આ બે આકૃતિ જોડાવાથી બીજા બે ત્રિકોણ, આ બે જોડાવાથી બીજા બે ત્રિકોણ, અને આ બે જોડાવાથી બીજા બે ત્રિકોણ. એ રીતે આ બધાનો સરવાળો કરીએ તો 38 ત્રિકોણ થાય. અહી 3 ચોરસ જોડાયેલા છે તો આ બે ચોરસ, આ ચોરસના 8 ત્રિકોણ, આ ચોરસના 8 ત્રિકોણ, અને આ બે અહીં જોડાયેલા એના બે ત્રિકોણ વત્તા આ ચોરસના 8 ત્રિકોણ વળી આ બે ચોરસ અહીં જોડાયેલા એના બે ત્રિકોણ એક્સ્ટ્રા, અને આ છેલ્લો એક ત્રિકોણ એ આ ત્રણેય ચોરસ જોડાયેલા એમાંથી બનેલો મોટો ત્રિકોણ, એમાંથી બનેલો મોટો ત્રિકોણ. એટલે કુલ આના 8, આના 8, આના 8, 1 2 3 આ બંને જોડાયેલા એના બે ત્રિકોણ, આ બંને જોડાયેલા એના બે ત્રિકોણ, અને એક આ મોટો ત્રિકોણ. કુલ 29 ત્રિકોણ બને છે. હવે આ 4 ચોરસ અહીં જોડાયેલા છે, 4 ચોરસ કુલ, દરેકના 8 8 8 8, દરેકના 4 ના 8 8 ત્રિકોણ. આ બંને જોડાયેલા એના બે ત્રિકોણ એક્સ્ટ્રા, આ બંને જોડાયેલા એના એક્સ્ટ્રા બે ત્રિકોણ, બંને જોડાયેલા એના એક્સ્ટ્રા બે ત્રિકોણ, અને આ બંને જોડાયેલા એના એક્સ્ટ્રા બે ત્રિકોણ, કુલ 4 બે 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 ત્રિકોણ. અને બીજા 4 મોટા ત્રિકોણ, એક મોટો ત્રિકોણ, બીજો મોટો ત્રિકોણ, ત્રીજો મોટો ત્રિકોણ, અને ચોથો મોટો ત્રિકોણ, એવા 4. એટલે કુલ સરવાળો કરતો 44 ત્રિકોણ બને. આ રહી એને ગણવાની સરળ રીત.